नमस्कार बाळ मित्रों, धोरण 6 विषय सामाजिक विज्ञान तेमा जे भाग आपणे 4 आया छे। भाग 4 नी अंदर आपणे जोईए, पहेला सौ पहेला बाळ मित्रों पोतपोतानी पाठ्यपुस्तक काढो अने मां पाना नंबर छे 53 ए जो हुं तमने आगळ हवे समझावुं छुं के कटिबंध सुधी आपणे समझी गया हता। कटिबंधनी रेखा आपणे दोरेली छे, એવાની અંદર ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ આ આપણે આટલું આગળના વિડીયોમાં આપણે જોઈ ચૂક્યા છીએ। તો હવે જોઈએ બાળમિત્રો કે આગળ શું છે। પૃથ્વીની ગતિના પ્રકાર, હવે જોઈએ બાળમિત્રો કે પૃથ્વીની ગતિના પ્રકાર કેટલા છે। પણ પાઠ કયો છે બાળમિત્રો? 9 છે। આપણું ઘર પૃથ્વી, पाठ्यपुस्तक छे पान नंबर 53, 54, 55 ने भाग छे 4, એટલે આપણે પાઠ 9 છે એ તમારે ખોલીને બેસવાનું છે અને એમાં પાન નંબર છે 53, તેમાં જોવાનું છે કે પૃથ્વીની ગતિના પ્રકાર। તો જોઈએ બાળ મિત્રો કે બધા ગ્રહોની જેમ પૃથ્વીની પણ ફરવાની બે પ્રકારની ગતિ છે। શું કહે છે ફરીથી જોઈએ આપણે કે બધા ગ્રહોની જેમ પૃથ્વીની પણ ફરવાની બે પ્રકારની ગતિ છે। કેટલી કેટલા પ્રકારની છે પૃથ્વીની ગતિ? તો કહે છે બે પ્રકારની છે। તો એ કઈ કઈ છે? તો એક છે પરિભ્રમણ। તો પરિભ્રમણ વિશે આપણે જાણીએ કે પરિભ્રમણ, ભમરડો પોતાની ધરી પર ફરે છે, ભમરડો છે એ પોતાની ધરી પર ફરે છે તેમ પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે। ધ્યાનથી સાંભળજો બાળ મિત્રો કે પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે અને પૃથ્વીની આ ગોળ ચક્કર લગાવવાની ગતિને શું કહેવાય છે? દૈનિક ગતિ કહેવાય છે। ફરીથી આપણે રિપીટ કરીએ કે પૃથ્વીની આ ગોળ ચક્કર લગાવવાની ગતિને દૈનિક ગતિ કહેવાય છે અને તેને શું કહેવાય છે? પરિભ્રમણ કહે છે। પરીક્ષામાં પૂછાય કે પરિભ્રમણ કોને કહેવાય, તો આપણે તરત આ પ્રશ્નનો જવાબ આપણે લખી શકીએ છીએ જો આપણે પાઠ સમજ્યા હોય તો। પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે। કેટલી ઝડપે? તો તરત કેટલા કિલોમીટરની ઝડપે? તો તરત આપણે કહી શકીએ કે 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે। આ ચક્ર પૂર્ણ કરતા 24 કલાક થાય છે। શું કહે છે કે આ ચક્ર પૂરું કરતા કેટલા કલાક થાય? તો કહે છે 24 કલાક થાય છે। પૃથ્વીનો નારંગી જેવો ગોળ આકાર બનાવવામાં આ ગતિએ મહત્વનો ભાગ ભજવ્યો છે। આપણે વાત કરીએ પરિભ્રમણની, પણ કોની છે? એ પૃથ્વીના પ્રકારનીમાં બે પેલી ગતિ છે આ। તો શું કહી છે પેલી? તો પરિભ્રમણ। હવે બીજી જોઈએ પરિક્રમણ। પરિભ્રમણ અને પરિક્રમણ બંને અલગ અલગ છે, એટલે તમારે લખવામાં અને સમજવામાં ભૂલ ના થાય એ તમારે ધ્યાન રાખવાનું છે। તો પરિક્રમણ આપણે જોઈએ કે પૃથ્વી પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથે સાથે સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે। કોની આસપાસ પરિક્રમા કરે છે? તો કે છે સૂર્યની આસપાસ। તો જેને શું કહેવામાં આવે છે? તો પરિક્રમણ કહેવામાં આવે છે। તો આ પરિક્રમા પૂરી કરતા પૃથ્વીને લગભગ 365 દિવસ લાગે છે। શું કહે છે કે પૃથ્વીને પરિભ્રમણ કરતા લગભગ કેટલા દિવસ લાગે છે? તો કે છે 365 દિવસ। આ સમયગાળાને આપણે એક વર્ષ કહીએ છીએ, એ 365 દિવસ થાય એટલે આપણે એને એક વર્ષ કહીએ છીએ। તો અવકાશમાં પૃથ્વીને સૂર્યની આસપાસ ચક્કર લગાવવાનો એક કાલ્પનિક માર્ગ નક્કી થયેલો છે જે કક્ષા તરીકે ઓળખાય છે। કોના તરીકે ઓળખાય છે? તો તરત કહેવાય કે કક્ષા તરીકે ઓળખાય છે। આ સાથે પૃથ્વી વર્તુળાકાર નહીં પરંતુ લંબ ગોળાકાર કક્ષામાં ફરે છે। ગોળને પણ કયા આકારમાં ફરે છે? તો કહેવાય છે કે લંબગોળ આકારના કક્ષામાં ફરે છે। વર્ષભર પૃથ્વી
અને સૂર્ય વચ્ચેનું અંતર સરખું હોતું નથી, આખું વર્ષ હોય છે 365 દિવસ, એની અંદર પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું જે અંતર છે એક સરખું હોતું નથી। પૃથ્વી પોતાની ધરી પર 23.5 અંશ અને કક્ષા સાથે 66.5 અંશનો ખૂણો બનાવીને ફરે છે। પૃથ્વીના આ ધરી નમનના કારણે ઋતુઓ થાય છે અને રાત દિવસ લાંબા ટૂંકા થાય છે। તો તમે પરિભ્રમણ અને પરિક્રમણ જોઈ લીધા, તો હવે જોઈએ દિવસ અને રાત। દિવસ અને રાત કઈ રીતે બદલાય છે એ આપણે જોઈએ કે પૃથ્વીની દૈનિક ગતિના લીધે જ દિવસ અને રાત થાય છે। કોના લીધે? તો કે છે દૈનિક ગતિના લીધે દિવસ અને રાત થાય છે। તો પૃથ્વી પોતાની ધરી પર નમેલી અને ગોળ હોવાથી તેના અર્ધા ભાગ પર જ સૂર્યનો પ્રકાશ પડે છે અને અર્ધા ભાગ પર અંધારું રહે છે। પૃથ્વી ફરતી ન હોત તો એક તરફ અજવાળું અને બીજી તરફ અંધારું જ રહે। પૃથ્વી જો પોતાની રીતે પરિભ્રમણ ના કરતી હોત તો શું કહે છે, અડધા ભાગમાં રાત, એટલે કે અડધા ભાગની અંદર અજવાળું અને અડધા ભાગની અંદર અંધારું જ રહે છે, પણ તેમ બનતું નથી। આમ પૃથ્વીનું દરેક સ્થળ 24 કલાકમાં અજવાળામાંથી અંધારામાં, અંધારામાંથી પાછું અજવાળામાં આવે છે। હવે પાના નંબર 12 મિત્રો જો 54 છે, તેમાં તમે ધ્યાનથી સમજો તો તેનાથી પૃથ્વીના દરેક સ્થળે સવાર, બપોર અને સાંજ થાય છે। પૃથ્વીના ધરી નમનના લીધે દિવસ રાતની લંબાઈમાં ફેરફાર થાય છે। જો બાળ મિત્રો સામે તમે ચિત્ર દોરેલું છે ચોપડીની અંદર અને અહીંયા પણ મેં દોરેલું છે, આ આકૃતિ છે। તો આકૃતિમાં જો તમે દિવસ અને રાત કઈ રીતે બદલાય છે, અને આ આકૃતિ તમારે અવશ્ય દોરવાની તો છે જ, કદાચ ચોપડીની અંદર હોય મેં ના દોરી હોય તો પણ તે તમારે આકૃતિ જે પણ આવતી હોય એ તમારે નોટમાં તો લખવી દોરવી જ પડશે, એટલે આ આકૃતિ તમારે એ નોટની અંદર દોરવાની છે। તો આ જો તમે દિવસ અને રાત એ આની અંદર તમને સમજાઈ જશે। તો જોઈએ આપણે કે 21મી જૂને કર્કવૃત અને 22મી ડિસેમ્બરે મકરવૃત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે। કઈ જગ્યાએ? કોનામાં? મકરવૃત અને કર્કવૃત, ધ્યાનથી તમે સાંભળજો કે 21મી જૂને કર્કવૃત અને 22મી ડિસેમ્બરે મકરવૃત પર સૂર્યના કિરણો કેવા પડે છે? સીધા પડે છે। જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં અને તેની નજીકના વિસ્તારોમાં દિવસ કેવા છે? લાંબા છે। જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે એ વિસ્તારોમાં દિવસ લાંબા અને ટૂંકી રાત હોય છે। જ્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે ત્યાં દિવસ ટૂંકો અને રાત લાંબી રહે છે। આ તમારો આ જે છે ફકરો એ તમારે ખાસ યાદ રાખવાનો છે કે દિવસ રાત ટૂંકા અને મોટા કઈ રીતના હોય છે તમારે ધ્યાનથી સમજવાનું છે। તો જ્યારે 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર માસમાં રાત અને દિવસ કેવા હોય છે? તો કે છે સરખા હોય છે। તો તમે જો અહીંયા આકૃતિ એક દોરેલી છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર ને નવેમ્બર ને ડિસેમ્બર 12 મહિના છે આપણા, બરોબર છે? તો 12 મહિના એ જો દોરેલા છે એમાં અર્ધ ઉત્તર ગોળાર્ધમાં લાંબા ટૂંકા દિવસ અને રાત, તો તમે આકૃતિ જોજો અને સમજો કે કઈ રીતના દિવસ અને રાત ટૂંકા છે, કયા મહિનામાં કેવી રીતે રાત હોય છે અને કઈ રીતે દિવસ હોય છે। તો તમારે આ આકૃતિ ઘરે બેઠા સમજવાની છે અને 12 મહિના છે તો 12 મહિનાની અંદર દિવસ રાત કેવા છે અને 21 22 ડિસેમ્બરમાં દિવસો કેવા ટૂંકા છે લાંબા છે એ તમને આ આકૃતિની અંદર તમે ઘરે બેઠા અધ્યયન કરશો તો તમને યાદ રહી જશે। હવે જોઈએ પાના નંબર 55, તો તેમાં જો આકૃતિ 9-12 નો અવલોકન કરી જવાબ આપો, તો તમારે એ અવલોકન કરવાનું છે અને તમારે જવાબ તમારી જાતે લખવાના છે। તો પહેલું શું છે કે 22મી ડિસેમ્બર દિવસ અને રાતની લંબાઈની સ્થિતિ શું હશે, અને બીજો 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરની વિશેષતા શું છે, તો એ કેના ઉપરથી ખબર પડી જશે
तो 9.12 जे चित्र दोरेलू छे आकृति दोरेली छे एना ऊपरथी तमने सवालना जवाब मळी जशे। थोड़ुक तमारी जाते पण तमे करो तो तमने खबर पड़े कि आनो जवाब कई रीते बने छे। हवे जोईए आपणे ऋतुओ। ऋतुओमां शुं कहे छे कि पृथ्वी धरी पर नमेली होवाथी उत्तर ध्रुव अने दक्षिण ध्रुव वारा फरती सूर्यनी सामे आवे छे। कोनी सामे आवे छे? उत्तर ध्रुव अने दक्षिण ध्रुव वारा फरती कोनी सामे आवे? तरत कही शके सूर्यनी सामे आवे छे। अने सूर्यना किरणों विषुववृत्तनी उत्तरे के दक्षिणे सीधा पड़े छे। आम थवाथी दिवस रातमां तफावत पड़े छे। आथी वधारे समय सूर्यप्रकाश मेळवता विस्तारोमां उनाळो, जे विस्तारनी अंदर वधारे सूर्यना किरणों आवे छे त्यां उनाळो, अने ओछो समय सूर्यप्रकाश मेळवता विस्तारोमां शियाळो अनुभवाय छे। तरत आपणे कही शकीए वधारे ज्यां सूर्यना किरणों पड़ता होय त्यां उनाळो होय छे, अने ज्यां सूर्यना किरणों ओछा पड़े छे त्यारे शियाळो होय छे। तो ते ज समये दक्षिण गोलार्धमां શિયાળામાં ઋતુ અનુભવાય છે, જે માનવ જીવનને સીધી અસર કરે છે। કે જ્યારે ઉનાળો આવે તો તમને ખબર પડે છે કે કેવો તડકો પડે છે, અને ઉનાળો સખત આપણને ગરમી લાગે છે, અને શિયાળામાં તમને વધારે મજા આવે કે તડકો ઓછો પડે છે અને ઠંડી વધારે હોય છે। એટલે તમારે આ પણ એક ફકરો ખાસ ધ્યાનથી મોઢે કરવાનો રહેશે ઋતુઓ છે તે। તો હવે જોઈએ આપણે પ્રવૃત્તિ છે એ તમારે જોઈ લેવાની છે જાતે। હવે ઉત્તરાયણ જો કે 22મી ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે। આમ ઉત્તરાયણ 22મી ડિસેમ્બર થાય છે। 14મી જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, માટે એને શું કહેવાય છે? મકર સંક્રાંતિ કહેવાય છે। આ ખાસ યાદ રાખવાનું છે કે 14મી જાન્યુઆરીએ સૂર્ય કઈ રાશિમાં જાય છે? તો કે છે મકર રાશિમાં જાય છે, પ્રવેશે છે ત્યારે શું બને છે? તો કે છે મકર સંક્રાંતિ કહેવાય છે। ઉત્તરાયણ જોઈ લીધું આપણે, હવે જોઈએ દક્ષિણયાન। તો 22મી જૂનથી સૂર્યના સીધા કિરણો કર્ક વૃત્તથી ખસીને દક્ષિણ તરફ વિષુવવૃત્ત તરફ પડવાનું શરૂ થાય છે, તો તેને શું કહેવાય છે? દક્ષિણાયન કહે છે। આપણે ઉત્તરાયણ જોઈ લીધું, દક્ષિણા, તો આ બંને તમારે ખાસ મોઢે કરવાનું રહેશે। હવે જોઈએ સંપાતો। તમે આ જે 9.12 જે છે એ ચિત્રની તમે જોશો તો તમને તરત ખબર પડી જશે। હવે જોઈએ સંપાત। સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે। તમને ચિત્રની અંદર જોશો તો તમને ખબર પડી જશે સંપાત લખેલું છે, અને સૂર્યના કિરણોમાં કાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે। તમે ચિત્ર જોશો એટલે ખબર પડી જશે। આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે। સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતા જતા ઉત્તર ગોળાર્ધમાં 22મી માર્ચ થી દિવસની લંબાઈ વધતી અને રાત ટૂંકી થતી જાય છે। ઉત્તર ગોળાર્ધમાં 21મી જૂન વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે। સૂર્ય દક્ષિણ તરફ ખસતા જતા દક્ષિણ ગોળાર્ધમાં 24મી સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે। દક્ષિણ ગોળાર્ધમાં 22મી ડિસેમ્બર વર્ષના લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે। વર્ષ દરમિયાન 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બર સૂર્યના કિરણો વિષુવવૃત્ત ઉપર સીધા પડતા હોય અને રાત દિવસ સરખા થાય છે, વિષુવવૃત્ત તરીકે ઓળખાય છે। તો બાળ મિત્રો, મેં તમને આટલું સમજાવ્યું છે, તમે ધ્યાનથી સમજો। તો આપણે સંપાત જોઈ લીધું, હવે જોઈએ લીપ વર્ષ। તો લીપ વર્ષ પૃથ્વીનું એક વર્ષ એટલે 365 દિવસ અને 6 કલાક, પણ
चौथा भागना दिवस ने गणतरी करवानो अगवड भरेलू होवाथी 365 दिवसे वर्ष पूरु करीए छीए। बाकी बचेला 6 कलाक दर 4 वर्षे फेब्रुआरी महीनामां एक दिवस वधारीने एटले के 28 दिवसने बदले 29 दिवस करी सरभर करीए छीए। તે વર્ષને લીપ વર્ષ કહીએ છીએ કે લીપ વર્ષ કોને કહેવાય? સંપાત, દક્ષિણયાન, ઉત્તરાયણ, ઋતુઓ અને પરિભ્રમણ પરિક્રમણ દિવસને રાત એ આપણે જોઈ લીધું ભાગ 4 ની અંદર। પણ મેં અહીંયા અમુક મુદ્દા તમને લખા છે તે તમને હું સમજાવું છું બાળ મિત્રો, તમે ધ્યાનથી સમજજો। પહેલો જ મુદ્દો જોઈએ કે પૃથ્વી પોતાની ધરી પર पश्चिम थी पूर्व में 24 कलाक में एक आंटो पूरो करे छे। पृथ्वी आ परिभ्रमण गति ने दैनिक गति कहे छे। पृथ्वी सूर्यनी आसपास 365 दिवस अने 6 कलाक में एक परिक्रमा पूरी करे छे। पृथ्वी आ परिक्रमण गति ने वार्षिक गति कहे छे। पृथ्वी अवकाशमां एक निश्चित काल्पनिक मार्गे सूर्यनी आजुबाजू प्रदक्षिणा करे छे। ए मार्गने पृथ्वीनी कक्षा कहेवामां आवे छे। पृथ्वी पोतानी धरी पर 23.5 अने कक्षा साथे 66.5 अंशनो खूणो बनावीने सूर्यनी आसपास फरे छे। पृथ्वीना आ धरी नमनने कारणे ऋतुओ अने दिवस रात लांबा टूंका થાય છે। સૂર્યના સીધા કિરણો 21 જૂનના દિવસે કર્કવૃત પર અને 22 ડિસેમ્બરના દિવસે મકરવૃત પર બરાબર સીધા પડે છે। 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર માસમાં પૃથ્વી પર દિવસ અને રાત સરખા હોય છે। તો વર્ષના જે સમયગાળા દરમિયાન વાતાવરણીય ગરમી વધારે અનુભવાય તો તે સમયગાળાને શું કહેવામાં આવે છે? ઉનાળો કહેવામાં આવે છે। અને જ્યાં સમયગાળા દરમિયાન વાતાવરણીય ગરમી ઓછી અનુભવાય તે સમયગાળાને શું કહેવાય છે? શિયાળો। આ પૃથ્વી પર મુખ્ય બે ઋતુઓ છે, તો કઈ કઈ છે? તો પહેલી છે ઉનાળો અને બીજો છે શિયાળો। તો 22 જૂનથી સૂર્યના કિરણો કર્કવૃતથી ખસીને દક્ષિણ તરફ આ વિષુવવૃત તરફ પડવાનું શરૂ થાય છે, તો તેને શું કહેવાય છે? દક્ષિણાયન કહે છે। અહીંયા મેં તમને જે આકૃતિ દોરી છે જે ચોપડીની અંદર છે એ તમારે પછી સમજી લેવાની છે, અને આવી જ રીતે આકૃતિ તમારે નોટની અંદર દોરવાની છે। 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરના દિવસો એ સૂર્યના કિરણો વિષુવવૃત પર સીધા પડતા હોવાથી પૃથ્વી પર દિવસ અને રાત સરખા થાય છે। તો જે વિષુવ દિન તરીકે ઓળખાય છે, કઈ રીતે ઓળખાય કે છે? તો વિષુવ દિન તરીકે ઓળખાય છે। દર 4 વર્ષે ફેબ્રુઆરી માસમાં એક દિવસ વધારવામાં આવે છે। બધાને ખબર છે, તમે કેલેન્ડર જોવો એટલે તમને ખ્યાલ આવી જાય છે કે દર 4 વર્ષે ફેબ્રુઆરી માસમાં એક દિવસ વધારવામાં આવે છે। 28 દિવસને બદલે 29 દિવસ ગણવામાં આવે છે। તો આ વર્ષને શું કહેવામાં આવે છે? તો કે છે લીપ વર્ષ કહેવામાં આવે છે। તો બાળ મિત્રો, આજે મેં પાઠ 9 સમાજની અંદર તમને ભાગ 4 સમજાવી દીધો છે, તો તમારે ધ્યાનથી આ સમજવાનું છે, અને જે કંઈ પણ મેં લખ્યું છે, બળવર્ક કર્યું છે, એ તમારે લખીને મને મોકલવાનું છે, અને ઘરે અધ્યયન કરજો, અને લેસન જે પણ કયો હોય એ તમે બાકી હોય તો મને તમે મારા મોબાઈલ પર પર્સનલમાં ફોટા પાડીને મોકલજો। આભાર।